બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના જયપુર પાવી તાલુકાના ઉમરવા ગામના એક યુવાનને મારીને એનું મર્ડર કરી સુખી ડેમના તળાવમાં એને ફેંકી દેવામાં આવ્યો. ત્યાંથી એનો મૃતદેહને બરામદ પણ કરવામાં આવ્યો છે. જયપુર પાવી પોલીસ મથકે આ અંગે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આઈપીસીની જે અત્યારે 2023ના જે રિસન્ટ નવા કાયદાઓ નવી કલમો પ્રમાણે 103(1) મુજબ ગુનો નોંધ્યો છે અને આ મર્ડરના ગુનામાં જે આરોપીઓ છે એની શોધખોળ પણ ચલાવી છે અને પોલીસે ફરિયાદ પણ નોંધી છે. ફરિયાદી રમેશભાઈ બચુભાઈ રાઠવા ઉમરવા વસાહતના રહેવાસી છે, તેઓને ફરિયાદ લેવામાં આવી છે. આ બનાવમાં મરણ જનાર શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા છે, ઉમરવા 27નો નવયુવાન, એનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું અને મર્ડર કરી અને એના લાશને સુખી ડેમના તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. સુખી ડેમનો જે તળાવ છે જૂના ચાઈના ગામ પાસે સુખી ડેમના તળાવની અંદર આ લાશ મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો અને મૃતદેહ ફેંકીને ગતે પડવા માટે એનો નાશ કરવાનો ઈરાદો હોઈ શકે છે એ પ્રકારની થિયરી સાથે પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ જયપુર પાવી દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું, સીએસસી કેન્દ્ર ખાતે. અને આ બનાવ ગઈકાલે 16 તારીખે સાંજે 7 થી 8 વાગે આ મૃતદેહ મળી આવ્યો હતો અને બનાવ પરમ દિવસે 15 તારીખના રોજ સાંજે 5 વાગ્યાથી આ ગઈકાલે બપોરે 2 વાગ્યા સુધી ગમે ત્યારે બન્યો હોઈ શકે છે એ પ્રકારની ફરિયાદમાં નોંધ લેવામાં આવી છે અને એ આધારે પોલીસે સઘળી તપાસ પણ કરી છે. જયપુર પાવી પીએસઆઈ MB સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત થઈ તેઓએ જણાવ્યું હતું કે આ અંગે જે ઘટના છે તમામ દિશામાં તપાસ થઈ રહી છે અને ડોગ સ્કવોડ બોલાવવામાં આવી છે. ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરાઈ રહી છે.